દ્વિચાર નામનો ગ્રંથ આખું આ વિશ્વ બે તત્વથી ભરેલું છે. એક છે જીવ તત્વ અને બીજું છે અજીવ તત્વ. જીવ જેમાં ચેતના છે તેને જીવ કહીશું અને જેમાં ચેતના નથી તેને અજીવ કહીશું. અજીવના ભેદોની અંદર ધર્માસ્તિકાય આવા અનેક ભેદો છે અને અહીં આપણે જીવોના સ્વરૂપને જોવાનું છે. તો સર્વપ્રથમ જીવ કોને કહીશું? ચેતના હોય તેને જીવ કહેવાય. પ્રશ્ન આગળ ચાલશે, ચેતના કોને કહીશું? ચેતના કોને કહીશું? ચેતના એટલે જ્ઞાન. ચિત્ત ધાતુ, ચિત્ત એટલે જ્ઞાન, અને જ્ઞાનથી જે યુક્ત હોય યા દર્શનથી યુક્ત હોય યા ચારિત્રથી સંપન્ન હોય એને જીવ કહેવાય. એનાથી થોડાક આગળ વધીએ તો બીજો જીવનો આપણે ડેફિનેશન બતાવી દઈ, પ્રાણો હોય એને જીવ કહેવાય. પ્રાણ કોને કહેવાય? કે જીવ જીવી રહ્યો છે જેનાથી આપણે જાણી શકીએ કે આ બોડીમાં ચેતન છે કે નહીં, એવું જેનાથી જાણી શકાય એને પ્રાણ કહેવાય. પ્રાણ બે પ્રકારના છે, એક બાહ્ય છે અને એક આંતરિક છે. બે પ્રકારના પ્રાણો. પહેલો પ્રાણ કયો હું બોલ્યો? બાહ્ય પ્રાણ. બાહ્ય એટલે કે પાંચ ઇન્દ્રિયો, મન, વચન, કાયા, આ ત્રણ બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. આ 10 પ્રકારના પ્રાણો છે એ બાહ્ય પ્રાણો. જ્યારે ચિત્ત યાને કે ચેતના એ ભાવ પ્રાણ છે. પાંચ ઇન્દ્રિયો, ત્રણ બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય, આ 10 પ્રાણ છે. બધાને 10 જ હોય એવું કંઈ જરૂરી નથી, પણ અહીંયા જેટલા પણ મારી વાત સાંભળે છે એ બધાને 10 તો છે જ, બરાબર છે? 10 પ્રાણો એક ઇન્દ્રિયમાં આપણે જોવાના છે. બીજું બાહ્ય પ્રાણો અને અભ્યંતર પ્રાણ એટલે ભાવ પ્રાણ. તો ભાવ પ્રાણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, આ ભાવ પ્રાણો છે. સામાન્યથી પ્રાણોને ધારણ કરીને તે જીવ કહેવાય. તો આપણે આ જીવોનું સ્વરૂપ સમજવાનું છે. જીવના બે પ્રકાર છે. એક કોને ભાવશે આ બાજુથી? એક સંસારી અને બીજો મોક્ષ. તમે બોલી આપો તો કયા બે નામ? સંસારી અને મુક્ત. આપને સંસારી કે મુક્ત? બરાબર છે. બધાને એવું છે કે લગ્ન આદિ સંબંધથી જોડાય તે સંસારી અને જે લગ્નાદિ ગ્રંથિથી રહિત હોય એ બધા ખાલી જગ્યા. અહીંયા એવી ડેફિનેશન નથી, પરંતુ સકર્મક જે હોય એ સંસારી અને કર્મથી રહિત હોય યાને કે અકર્મક હોય તે મુક્ત. એટલે અત્યારે જે સકર્મક છે બધા સંસારી છે. શું આપને બધા કર્મવાળા કે કર્મ વિનાના? કર્મવાળા. એટલે આપને બધા સકર્મક કહેવાય. એટલે સકર્મક હોય તે સંસારી, અને આટલામાં કોઈ અકર્મક ખરું નહીં. જે અકર્મક છે એ ક્યાં છે? મોક્ષમાં બિરાજમાન છે, બરાબર છે?
તો અહીંયા સામાન્યથી મોક્ષના ભેદો જે છે ને એ પણ બતાવવામાં આવશે, પરંતુ વિશેષતઃ સંસારીઓના જ અહીં ભેદો બતાવવાના છે. સંસારીના કેટલા ભેદ છે? બે છે, ત્રસ અને ત્રસ અને બરાબર છે. તમે ત્રસ કે સ્થાવર? ત્રસ. કઈ રીતના ખબર પડી કે ત્રસ છો? ઓકે, નિર્ણય થયો કે એક સ્થાનથી બીજે સ્થાને જે જઈ શકે તો હવે કઈ પરિસ્થિતિમાં જઈ શકે? તો કે સુખ કે દુઃખ એવી કોઈ પણ પરિસ્થિતિ પ્રાપ્ત થાય અને સુખને મેળવવા માટે અને દુઃખને દૂર કરવા માટે પોતાના સ્થાનથી અન્ય સ્થાનોમાં જે જઈ શકે એનું નામ ત્રસ. સાથે સાથે એક વિશેષ સંજ્ઞા આપીશ કે ત્રસ નામ કર્મ છે. એક કર્મના 158 ભેદોમાંનું એક ભેદ ત્રસ નામ કર્મ છે. કયું કર્મ કીધું આપને? મનુષ્ય છે તો મનુષ્ય કર્મ છે. એક કોઈ ગાય ભેંસ છે તો એ તિર્યન એક કર્મ છે, એવું ત્રસ નામ કર્મ છે. કયું કર્મ વિપુલભાઈ? ત્રસ નામ કર્મ. આ કર્મ જેને ઉદયમાં હોય એને ત્રસ કહેવાય. પણ એને સમજવા માટે પેલી ડેફિનેશન હતી કે સુખ દુઃખની પરિસ્થિતિ પ્રાપ્ત થાય અને એક સ્થાનથી બીજે સ્થાને જે જઈ શકે તે ત્રસ. પણ જોઈએ શું? ત્રસ નામ કર્મનો ઉદય હોવો જોઈએ. ત્રસ નામ કર્મનો ઉદય હોય એ જીવ ત્રસ કહેવાય. ચાહે એ બેડમાંથી ઊભો થઈને ચાલી ન પણ શકે, પેરેલિસિસ આદિને કારણે કાંઈ પણ પ્રવૃત્તિ ન કરી શકે, તો પણ એને ત્રસ કહેવાય. કોમામાં જતે ગયેલો વ્યક્તિ પણ હોય, એને પણ હલનચલન કરતો ન હોય, તો પણ ત્રસ નામ કર્મનો જો ઉદય હોય તો એને ત્રસ કહેવાનું. બીજું એની ઓપોઝિટ સ્થાવર નામ કર્મ છે. આ બીજું કર્મ. બીજું કર્મ કયું? આ કર્મના ઉદયથી, આ કર્મના ઉદયથી જીવને સુખની પરિસ્થિતિ હોય કે દુઃખની પરિસ્થિતિ હોય, યેનકેન પરિસ્થિતિમાં એક સ્થાનથી બીજે સ્થાને જઈ ન શકે એને સ્થાવર કહીશું. બરાબર છે? ઓકે, એમાં સ્થાવર નામ કર્મ નહીં હોય, ગતિથી કેવલ ત્રસ. બરાબર છે? આપને સ્થાવર નામ કર્મ આગળ એનું વિશેષણ મૂક્યું એટલે એ વાયુ એક સ્થાનથી બીજે સ્થાને જાય છે, જાય છે. અગ્નિ જ્યાં પ્રજ્વલિત કર્યો હોય એ નીચેથી ઉપર જાય છે, જાય છે. તો બે વસ્તુ છે ને પોતાના સ્થાનથી અન્ય સ્થાનમાં જઈ શકે છે. કઈ બે વસ્તુ? એક વાયુ અને બીજું અગ્નિ. એ પોતાના સ્થાનથી અન્ય સ્થાનમાં સ્વભાવથી જાય છે, એનો સ્વભાવ એવો છે એટલે જાય છે. બાકી એક સ્થાનથી બીજે સ્થાને જવું ને ત્રસ કહેવાય. એક સ્થાનથી બીજે સ્થાને જવું એને ત્રસ કહેવાય, પરંતુ આ વાયુ કાયને ત્રસ નામ કર્મનો ઉદય નથી. બરાબર? અગ્નિ કાયને ત્રસ નામ કર્મનો ઉદય નથી, તો એને કયા કર્મનો ઉદય છે? સાવર નામ કર્મનો. છતાં પણ એનો સ્વભાવ એક સ્થાનથી બીજે સ્થાને જવાનો હોવાને કારણે એ એક સ્થાનથી બીજે સ્થાને જાય છે. એટલા પૂરતો ગતિથી સામાન્ય ત્રસ કહેવાય, બાકી કર્મના ઉદયથી એને સ્થાવર કહેવાનો છે. બરાબર છે? તો એ સ્થાવરના 5 પ્રકાર છે. સ્થાવરના કેટલા પ્રકાર? 5. કયા કયા? પહેલું પૃથ્વી કાય. બરાબર છે? તો આપને પૃથ્વી કાયની વ્યાખ્યા શું કરી હતી? પૃથ્વી છે શરીર જેનું, અથવા બીજી કઈ વ્યાખ્યા હતી? પૃથ્વી રૂપ જીવોનો સમૂહ, એને પૃથ્વી કાય કહેવાય. બરાબર છે? એવું અપકાયની વ્યાખ્યા બોલી આપો તમે. પાણી છે શરીર જેનું, કે
તમે લોકોએ સરસ કીધું, પાણી છે શરીર જેવનું. બોલો, પાણીમાં જે જીવો રહે તે પાણીના જીવો કહેવાય કેમ ના કહેવાય? પાણી જ જેનો શરીર છે એને અપ કહેવાય. જ્યારે પાણીમાં જે રહે એ ભિન્ન પ્રકારના જીવો છે. જો પૃથ્વી રહેતી હોય તો પૃથ્વી, માછલી રહેતી હોય તો એ માછલી, અલગ પ્રકારનો જીવ સમજવો. પણ પાણી છે શરીર જેનું એને અપકાય કહેવાય. આ લોકો પાણી ગાળે છે તો એ પાણીના જીવોને ગાળે છે, એટલે પાણીને જીવોને બચાવવા માટે ગાળે છે. શેના માટે ગાળે છે? એમાં એમને એવું કીધું કે અંદર જીવો ના થાય એટલા માટે. વાત સાચી છે, આવતા જીવોને બચાવવા માટે. તમે બેન શું કહો છો? કંઈ પણ બોલાશે તો કંઈ વાંધો નથી. તો કે પાણીની અંદર જીવના બે પ્રકાર હતા ને, ત્રસ અને સ્થાવર. તો એ પાણીની અંદર ત્રસ પ્રકારના હાલતા ચાલતા જીવો હોય છે. પાણી વિના આપણે રહી ન શકીએ, પણ આ ત્રસ વિના આપણે રહી શકીએ. તો એ જીવોની રક્ષા માટે પાણી ગાળીએ છીએ, અને એ ગળાયેલું પાણીમાં ત્રસ જીવો રહિત થયેલું એવું આ અપકાય જીવો છે. બરાબર છે? જીવોના બે પ્રકાર કયા હતા? પહેલો પ્રકાર કયો? ત્રસ. બીજો સ્થાવર. સ્થાવરના પાંચ. પૃથ્વી કાય. હવે વનસ્પતિ કાયના બે પ્રકાર છે. બરાબર છે? આપનાને વાપરી શકે એવું કઈ વનસ્પતિ છે? પ્રત્યેક વનસ્પતિ કાયન. આપનાથી ન વપરાય એવી કઈ વનસ્પતિ છે? એટલે વનસ્પતિના બે પ્રકાર, પ્રત્યેક અને સાધારણ. હવે પ્રત્યેક અને સાધારણમાં શું તફાવત છે? તમે બધા ધર્મશાળામાં કોઈ વાર પધાર્યા છો, એટલે ગયા છો ખરા? તો તમને જનરલ રૂમ ગમે કે સેપરેટ રૂમ ગમે? બોલતા નથી એટલે બધાને જનરલ ભાવે છે. એટલે જનરલ એટલે કે ઘણા બધાનો જેમાં એક સ્થાન હોય એને જનરલ કહેવાય. બરાબર છે? તો અહીં સાધારણ શબ્દ છે, એમ ગુજરાતીમાં સાધારણ એટલે બધા માટે જે ચાલે ને એને સાધારણ કહેવાય. પ્રત્યેક વ્યક્તિગત ચાલે ને એને પ્રત્યેક કહેવાય. એક એક વ્યક્તિ માટેનું હોય એ પ્રત્યેક. બરાબર છે? વનસ્પતિ કાયમાં બે ક્વોલિટી, એક પ્રત્યેક અને એક સાધારણ. તો એ સાધારણમાં શું હોય? શરીર એક હોય, શ્વાસોશ્વાસ શરીર લે, આહાર શરીર લે, પણ અંદર જીવો અનેક હોય. અનેક એટલે કેટલા? એક નહીં, બે નહીં, ત્રણ નહીં, અનંત. અનંત જીવોનું એક શરીર, શરીર એક અને અંદર રહેનારા અનંત. આ શરીર વાયુ એટલે શ્વાસોશ્વાસ આ શરીર લે, પણ અંદરના જીવોનું એ સામુદાયિક શ્વાસોશ્વાસ બને. એટલે શ્વાસોશ્વાસની ક્રિયા શરીર કરે, આહાર લેવાની ક્રિયા શરીર કરે, પરંતુ આયુષ્ય દરેક જીવોનું અલગ અલગ સમજવાનું. બરાબર? એટલે એક શરીરમાં અનેક જીવો, યાને કે અનંત જીવો, એને સાધારણ કહેવાય. અને એક શરીરમાં એક જીવ, તેને શું કહેવાય? પ્રત્યેક. બોલો, પૃથ્વી કાય પ્રત્યેક કે સાધારણ? ફરીથી બોલું છું, પૃથ્વી કાય પ્રત્યેક કે સાધારણ? સાધારણ. બરાબર છે ને? તમને એવું કેવી રીતના ખબર પડી કે સાધારણ છે? ઘણા છે. બરાબર છે? એમનું શરીરની સાઈઝ ખબર તમને? આટલું 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 આટલું, બહુ નાનું છે, સૂક્ષ્મ છે. પરંતુ પૃથ્વી કાય છે ને પ્રત્યેક કહેવાનું, કારણ કે દરેક પૃથ્વીના જીવોનું એક એક શરીર હોય છે. એના એક શરીરમાં એક જીવ હોય એ આપને એક પૃથ્વી કાય. એટલે પૃથ્વી કાયના જીવો બે પ્રકારના છે, એક સૂક્ષ્મ ને એક બાદર. અત્યારે હું તમને બાદરની વાત પૂછીશ,
બોલો, એક બાદર પૃથ્વી કાય જીવ તમને દેખાય કે ના દેખાય? એમને એવું કેવું છે દેખાય, તમને એવું છે દેખાય? કોણ એવું કે છે દેખાય? બધા એવું કે છે દેખાય એમ. એક પૃથ્વી કાયનું શરીર આપને આ ચક્ષુથી દેખી શકતા નથી, કારણ કે એની સાઈઝ બહુ જ સૂક્ષ્મ છે, નાની છે, છતાં બાદર છે. બાદર કેમ છે? આવા અનેક ભેગા થાય ને, એનો ઝુંડ થાય તો આપણે દેખી શકીએ છે માટે. એટલે એક અથવા અનેક ભેગા થાય અને દેખી પણ શકાય, દેખી જ શકાય એવું નહીં, દેખી પણ શકાય, એને શું કહેવાય? બાદર. બરાબર છે? આ બાદરની વ્યાખ્યા બધા માટે. હું બાદર કે સૂક્ષ્મ? કારણ કે હું તમને ચર્મચક્ષુથી દેખી શકાઉ છું, એટલે હું બાદર. તો એક હોય શરીર કે અનેક હોય, ભેગા થઈને જો દેખી શકાય તો એને શું કહીશું? બાદર. બરાબર છે? તો બાદર પૃથ્વી કાય જે એક હોય ને, તે દેખવાની આપની શક્તિ નથી. તો કેટલા એકત્રિત થાય તો દેખી શકાય? તો એક નહીં, બે નહીં, જો અનંત માટે છે ને, વનસ્પતિ સિવાય ક્યાંય ઉલ્લેખ નહીં કરવાનો. વનસ્પતિ કાયના જીવો અનંત છે, બાકીના બધા જીવો અસંખ્યાત હોય. બરાબર છે? કોણ? ઓકે, એની વ્યાખ્યા રાખીશું. બરાબર છે? બધાનો ઉલ્લાસ જ્યારે હશે ને, તે દિવસે હું સંખ્યાત અસંખ્યાતને અનંતનું સ્વરૂપ બતાવીશ. પણ એટલું અત્યારે અનલિમિટેડ સંખ્યા છે, અનંતની પણ અનલિમિટેડ, અસંખ્યાતની પણ અનલિમિટેડ. અને સંખ્યાત સમજશો ને ત્યારે જ એ અનંત શું છે, અસંખ્ય શું છે ને, તો જ બોધ થશે. બરાબર? શું પ્રશ્ન હતો? કોણ? અનંત મોટું કહેવાય, એનાથી કઈ ઘણું નાનું અસંખ્યાતું છે. બધાનું અનંત અંતરમૂળનું હોય, પણ એ અંતરમૂળમાં ચેન્જીસ હોય. બધાનું નહીં, કોઈકનું સરખું સરખું પણ હોય, સમાન સમાન પણ હોય. બરાબર છે? આપણે વાત ચાલતી હતી બાદર. બાદરમાં એક અથવા અનેક ભેગા થાય ને તો પણ દેખી શકાય. તો કેટલા ભળે તો દેખી શકીએ? તો કે અસંખ્ય. પૃથ્વી કાય માટે આ નિયમ છે, અપકાય માટે આ નિયમ છે, તેવું કાય માટે નિયમ છે, વાવ કાય માટે નિયમ છે. એટલે પૃથ્વી અપ તેવું વાવું માટે આ નિયમ, એક અથવા અનેક ભેગા થાય તો ચર્મચક્ષુથી દેખી પણ શકાય તે બાદર કહેવાય. પૃથ્વી કાયમાંનો એક ભેદ બોલું છું, મીઠું એ પૃથ્વી કાય કહેવાય કે ના કહેવાય? કહેવાય. તો એ મીઠાની એક કણી, એમાં જીવો કેટલા હોય? અસંખ્ય. બરાબર છે? પણ એક શરીર નથી, અસંખ્ય જીવોના એ અસંખ્ય શરીરો ભેગા થાય તો એ મીઠાની કણી બને છે. એટલે મીઠું વાપરવાનું છોડી દો એવું હું કહેતો નથી, જરૂરિયાત પૂરતું વાપરો એમાં બાદ નથી. બિનજરૂરી પૃથ્વી કાયમાં રહેલા જીવોની આ જીવિચાર સમજીને હું હિંસા કરીશ નહીં એવો ઉપયોગ રાખવો. એવી રીતના અપકાય, સ્નાન કરવા જોઈએ છે, પાણી પીવા જોઈએ છે, અનાજ રાંધવા જોઈએ છે, જેટલું પાણી જરૂરિયાત હોય એટલું યુઝ કરી શકાય. બાકી પાણીના એક ટીપામાં પણ, તમે બધા તો જાણો જ છો, અસંખ્ય અસંખ્ય જીવો છે. તો બિનજરૂરી પાણીનો વેડફાવ કરીશું નહીં એવો ઉપયોગ રાખીશું. બરાબર છે? ગળનું તમારું કેવું છે એના ઉપર આધાર છે. બેનો શું કહો છો એમને? તમે કેટલા ગણનેથી ગાડો છો?
એટલે સાત ગણના હોય તો સાતથી ગાળવાનું, ના બને તો ઓછું ઓછું થઈને ત્રણ ગણને ગાળવાનું. હવે તો પ્લાસ્ટિકની આવી ગઈ સિસ્ટમ, એટલે પ્લાસ્ટિકમાંથી હવે તો આપણે શું વધારે કહી શકીએ. એટલે એમ એમનું સૂચન એવું છે તમારી બાજુ ધ્યાન દઈને કે ઉપયોગ તમારે રાખવાનો છે. એટલે તમારે જીવ દયા દ્વારા જેટલું તમારું સ્વાસ્થ્ય સુદૃઢ થાય એવી પ્રયત્ન તમારે કરવાનો છે, બરાબર છે. આમ ગાળવાથી ત્રસ જીવોની જયના થાય, પણ પૂર્વકાળની અંદર એ ગાળેલું જે પણ પાણી હોય એની અંદર જે ગળનાની અંદર એ ત્રસ ગાય જીવો જે આવેલા હોય તો એ જીવોને જે પાણી જે આવતું હોય ને એનું એક કુંડ હોય એની ને એની અંદર પાછું વિસર્જન કરવાનું હોય. પણ આપની અત્યારે સિસ્ટમ એવી નથી, એટલે જીવરક્ષાનો પરિણામ ચોક્કસ પ્રકારે આપનાને હોવો જોઈએ, બરાબર છે. એટલે બાદર જીવો થયા, બીજા આવે છે સૂક્ષ્મ જીવો, બરાબર. પાછળ સૂક્ષ્મ જીવો કોને કહેવાય? દેખી ના શકાય, બરાબર છે ને. સૂક્ષ્મ બે પ્રકારના જીવો, સૂક્ષ્મ અને બાદર. હજુ એના પ્રકારો કયા હતા તમને ખબર છે? કોઈને કયા પ્રકાર કીધા હતા? એક પર્યાપ્તા કીધું હતું અને અપર્યાપ્તા કીધું હતું, બરાબર છે. તો પર્યાપ્તા કોને કહીશું? લાભ આપો હવે તમે, એમ બરાબર છે. આમાં ઓકે ઓકે, પર્યાપ્તિ એક શબ્દ આવ્યો હતો, બરાબર છે ને. ખ્યાલ છે તમને પર્યાપ્તિ કોને કહેવાય? તો બોલો, બરાબર. એટલે જીવન જીવવાની શક્તિ તેને પર્યાપ્તિ કહેવાય, બરાબર છે. જીવન જીવવાની શક્તિ તે પર્યાપ્તિ. હવે એ પર્યાપ્તિ કુલ ટોટલ છ છે, બરાબર છે. છ પ્રકારની પર્યાપ્તિ છે, એમાં પહેલી પર્યાપ્તિનું નામ આહાર. કારણ કે જીવવા માટે આહારની જરૂરિયાત પડે, એટલે સર્વપ્રથમ આહાર પર્યાપ્તિ. તો આ પર્યાપ્તિ એક પ્રકારનું સાધન છે, એક મશીનરી છે જેનું કાર્ય હું તમને બતાવીશ. જીવ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે આ મશીનરી તૈયાર કરે, મશીનરી એટલે પર્યાપ્તિ, કે જેના માધ્યમથી વ્યક્તિ આહાર લે તો એ આહારને ખલ અને રસમાં ડિવાઈડ કરી આપે, એવા સાધનની ઉત્પત્તિ તે આહાર પર્યાપ્તિ નામની પહેલી પર્યાપ્તિ કહેવાય. જીવ જેવો ઉત્પન્ન થાય ને એક ક્ષણે જ પૂરી કરી લે, એટલું સામર્થ્ય એની અંદર છે. આ મશીનરીની તૈયારી એક સમય માત્રમાં જ થાય છે, એક સમયમાં આ પર્યાપ્તિ તૈયાર થઈ જાય. કઈ પર્યાપ્તિ કીધી? આહાર પર્યાપ્તિ. એનું કાર્ય શું છે? કાર્ય ખલ અને રસમાં ડિવિઝન કરી આપવું, બરાબર છે. હવે રસ તૈયાર થઈ ગયો, કચરો તૈયાર થઈ ગયો. હવે રસ અને ખલને તૈયાર કરનારું આ સાધન છે, અને પહેલે સમય સાધન પણ બને છે અને જીવ આહાર પણ લે છે. આહાર લઈને આવા ડિવિઝન તૈયાર કરે છે. બીજી પર્યાપ્તિ, બીજી પર્યાપ્તિનું નામ શરીર પર્યાપ્તિ. આપની અંદર શરીરની અંદર લોહી છે, હાડકા છે, એટલે સાત પ્રકારના જુદા જુદા ધાતુઓ છે. તો જે રસ બન્યો ને એ રસમાંથી લિક્વિડ સ્વરૂપ હોય, ધીરે ધીરે એ ઘાટ તત્વો જાય, એમાંથી ઘાટ જેમ જેમ બને ને તેમ તેમ માંસ હાડકા વગેરે અલગ 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 ધાતુઓ તૈયાર થાય. એ ધાતુઓ તૈયાર કરવાનું જે સાધન એની ઉત્પત્તિ તે શરીર નામની પર્યાપ્તિ કહેવાય. આ બીજી પર્યાપ્તિ. શરીર પર્યાપ્તિનું કાર્ય સાત ધાતુ, રસમાંથી સાત ધાતુ બનાવવું એ એનું કાર્ય છે. પ્રત્યેક ક્ષણે આપણે જે આહાર લઈએ છીએ એમાંથી ખલ રસ જુદા પડે છે, અને રસમાંથી આ સાત ધાતુઓ જેના દ્વારા બને છે એનું નામ શરીર પર્યાપ્તિ. ગઈ વખતે અંતર્મુટનો અર્થ કોણે મને પૂછ્યો હતો? મારે એમને પ્રશ્ન પૂછવાનો છે. તમે પૂછ્યો હતો અંતર્મુટ કોને કહેવાય? બસ આટલો જ છે,
અંતર મુહૂર્ત કોને કહેવાય? આ બાજુથી કોઈ બોલી શકશે? બોલો. આમાં બેન બોલ્યા 48 મિનિટ એટલે બે ઘડી. બે ઘડીમાં થી ઓછું એને અંતર્મુહૂર્ત કહેવાય. એટલે ઓછું એટલે એક સેકન્ડ પણ હોય, બે સેકન્ડ પણ હોય, 3 સેકન્ડ પણ હોય, એક્સ વાય ઝેડ, આ ઓછું પ્રમાણ એને અંતર્મુહૂર્ત કહેવાય. તો આ બીજી શરીર પર્યાપ્તિ છે જે ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્ત જેટલા કાળમાં સમાપ્ત કરે છે. બીજી પર્યાપ્તિ કેટલા કાળમાં પૂરી કરે છે? ફરીથી બીજી પર્યાપ્તિ કેટલા કાળે પૂરી કરે છે? અંતર મુહૂર્ત. શરીર પર્યાપ્તિ પૂર્ણ કરતા કેટલો કાળ લાગે? અંતર મુહૂર્ત. નહીં સમજાનું? ફરીથી બોલું છું, પહેલી પર્યાપ્તિ એક સમયમાં પૂરી થાય, આહાર પર્યાપ્તિ એક સમયમાં પૂરી થાય, શરીર પર્યાપ્તિ અંતર મુહૂર્તમાં પૂર્ણ થાય છે. બરાબર છે? આ બીજી પર્યાપ્તિ. દરેક જીવો ઉત્પન્ન થયાથી માંડીને આ ધીરે ધીરે પર્યાપ્તિઓ કરતા જાય. પર્યાપ્તિ થઈ જશે પછી જ એનું વાસ્તવિક જીવન ચાલશે. માટે જીવન જીવવાની શક્તિ તે પર્યાપ્તિ છે. ત્રીજી પર્યાપ્તિ જેનું નામ ઇન્દ્રિય પર્યાપ્તિ. આપણાને કેટલી ઇન્દ્રિયો છે? 5. આ સામાન્યથી વ્યાખ્યા બોલું છું. એક ઇન્દ્રિય વાળો હોય, પૃથ્વીકાય વગેરે એક ઇન્દ્રિય જીવ છે, જેને કેવલ એક જ ઇન્દ્રિય છે, સ્પર્શ નામની ઇન્દ્રિય છે. બે ઇન્દ્રિય વાળા હોય ને, સ્પર્શ, અહીંથી સ્ટાર્ટ થશે, સ્પર્શ પછી રસ, જીભ મળે એ રસ. 3 ઇન્દ્રિય વાળા હોય, સ્પર્શ રસ ઘ્રાણ. 4 હોય તો સ્પર્શ રસ ઘ્રાણ અને ચક્ષુ. અને 5 ઇન્દ્રિય હોય તો સ્પર્શ રસ ઘ્રાણ ચક્ષુ શ્રોત્ર. જેને જેટલી ઇન્દ્રિય હોય એટલી ઇન્દ્રિયની પ્રાપ્તિ જેનાથી થાય તેનું નામ ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય. આ સ્થૂલ વ્યાખ્યા છે. ત્રીજી પર્યાપ્તિથી શું થાય? તો ઇન્દ્રિયની પ્રાપ્તિ થાય. બરાબર છે? ચોથી પર્યાપ્તિ કઈ છે? શ્વાસોચ્છ્વાસ. અંતર્મુહૂર્ત. આપનું કયું શરીર? ઔદારિક. ઔદારિક શરીર વાળાને અંતર્મુહૂર્ત, વેક્રિયહારકને એક સમય. ઇન્દ્રિય પર્યાપ્તિ થઈ, ચોથી પર્યાપ્તિનું નામ શ્વાસોચ્છ્વાસ. આ પર્યાપ્તિ એટલે એક પ્રકારનું સાધન છે. પર્યાપ્તિ એટલે સાધન. એનાથી કાર્ય શું થશે? તો આપણે શ્વાસોશ્વાસ લઈએ છીએ, પછી અંદર ગયા પછી આત્મ પ્રદેશો સાથે એ શ્વાસોશ્વાસ એકાકાર થાય છે, પછી એ કાર્બન ડાયોક્સાઇડ બને છે અને એના પછી વિસર્જન થાય છે. તો આ જે સાધનથી આવું કાર્ય થાય છે ને, એ સાધનનું નામ શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ કહેવાય છે. એટલે શ્વાસોચ્છ્વાસના પૂતગલોને લેવા, શ્વાસોચ્છ્વાસના પૂતગલોને આપને અનુરૂપ બનાવવા, બન્યા પછી આત્મ પ્રદેશો સાથે જોઈન્ટ કરવા અને પછી એને છોડવા, આ પ્રોસેસ જેનાથી થાય છે એનું નામ શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ. ફરીથી એકવાર બોલી જો. ઓકે. પહેલા ટેલિફોનમાંથી આપણે જ્યારે વાત કરીએ ને, તો શબ્દ જાય, તો એ શબ્દ જાય તો શું થાય? પહેલા એમાં કરંટમાં રૂપાંતર થાય ને, રૂપાંતર થાય. એવી રીતના આપણે છે ને શ્વાસોચ્છ્વાસ લઈએ ને, તો એ પૂતગલોનું ગ્રહણ થાય. ગ્રહણ તો થયું, પછી એની અંદર ચેન્જીસ આવે, આપનાને અનુરૂપ બદલાવ એમાં થાય. બદલાવ થયા પછી આત્મ પ્રદેશોની સાથે એકાકાર થાય અને પછી એને છૂટવાની પ્રોસેસ થાય. આ 4 પ્રોસેસ જેનાથી થતી હોય, ગ્રહણ, પરિણમન, અવલંબન, વિસર્જન, આ 4 ક્રિયા છે. પહેલું ગ્રહણ, પરિણમન, અવલંબન, વિસર્જન.
આ ચાર પ્રોસેસ જેમાં થાય એ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ છે. પણ એ કોનું ગ્રહણ? શ્વાસોશ્વાસના પૂતગલોનું, બરાબર છે. આ ચોથી પર્યાપ્તિ થઈ. આ પર્યાપ્તિ પણ અંતર્મૂળ કાળમાં જ પૂર્ણ થાય. તમારી ચોપડીમાં પર્યાપ્તિનું સ્વરૂપ લખેલું છે? હે, માં શ્વાસોશ્વાસ પર્યાપ્તિ માટે શું લખ્યું છે? પરિણમન કરે પછી વિસર્જન કરે આવી શક્તિ જેનાથી પ્રાપ્ત થાય એ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ છે, બરાબર છે. આ એ જ પુસ્તકમાં છે. ગ્રહણ, પરિણમન, અવલંબન ને વિસર્જન, ચાર પ્રોસેસ થાય. અવલંબન એટલે આત્મપ્રદેશો સાથે એકાકાર. પરિણમનમાં આપનાને અનુરૂપ એ બને એ પરિણમન કહેવાય. આત્મપ્રદેશો સાથે એકાકાર થાય એ અવલંબન કહેવાય. અને પછી છોડવું તેનું નામ શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ. પાંચમી પર્યાપ્તિ જો તમારી અનુકૂળતા હોય તો બોલું છું. ભાષા પર્યાપ્તિ. મારે બોલવું છે તો બોલવા માટે હું સર્વપ્રથમ શું કરીશ? એના પૂતગલો ગ્રહણ કરીશ. ભાષાના પૂતગલોનું ગ્રહણ, જે રૂપે મારે બોલવું છે, અરિહંત શબ્દ મારે બોલવો છે, તો એ પૂતગલોને અરિહંત શબ્દ જે રીતે બોલાશે ને એ સ્વરૂપે રૂપાંતર કરીશ. એટલે આ પર્યાપ્તિ દ્વારા થશે. અને જ્યારે અરિહંત શબ્દ બોલું તે વખતે અવલંબન પણ થશે અને વિસર્જન પણ થશે. એટલે એમાં પણ ગ્રહણ, પરિણમન, અવલંબન અને વિસર્જન. પરંતુ પહેલામાં શ્વાસોશ્વાસના પૂતગલો હતા, આના ભાષાના પૂતગલો હોય. એટલે ભાષાના પૂતગલોનું ગ્રહણ, પરિણમન, અવલંબન ને વિસર્જન. પરિણમનમાં હું જે પણ પ્રકારના પૂતગલો ગ્રહણ કરું છું, અમેરિકાવાળાને ગુજરાતી ભાષા આવડતી નથી એમ સમજો, તો એ પણ ભાષા વર્ગના એના એ જ, એટલે એવા ને એવા જ પૂતગલો ગ્રહણ કરે છે કે જુદા ગ્રહણ કરે? એવા ને એવા જ ગ્રહણ કરે. આપણે જેવા ગ્રહણ કરીએ છીએ એવા ને એવા જ એ ગ્રહણ કરે. પરંતુ એ જુદી રીતે પરિણામ પમાડે. મારે જે રીતે બોલવાનું છે એ રીતે હું પરિણામ પમાડું. પછી એ પરિણામ પામ્યા પછી જે સ્વરૂપે મારે બોલવું છે એ શબ્દ મારી સ્વર પેટીમાંથી જ્યારે અવલંબન પામે છે અને પછી નીકળે છે એટલે તમને સંભળાય છે, બરાબર છે. ભાષાના પૂતગલોનું ગ્રહણ, પરિણમન, અવલંબન, વિસર્જન નથી થતું. હવે તમે આપણે પહેલાં છે ને પ્રેસની અંદર પુસ્તકો છપાતા હતા, તો સર્વપ્રથમ કાગળ ઉપર પહેલાં લખાણ થાય, પછી એના જે શબ્દો હોય ને એક બીબામાં એક સેટ કરવા પડે, પ્લેટ બનાવવી પડે. હવે પ્લેટ બનાવ્યા પછી જ એને કાગળ મૂકવામાં આવે, બરાબર છે. હવે કાગળ ઉપર એ છાપકામ થાય અને એમ નીકળી જાય, તો એ મશીન શું કરે? પહેલાં ગ્રહણ કરે. એટલે મટીરિયલ જે છાપવાનું છે આપણે ગ્રહણ કરવાનું, પછી એના અક્ષરો બરાબર ગોઠવવાના, પછી આ કાગળ મૂક્યું હોય ને એ જ્યારે એની ઉપર બરાબર આવે ત્યારે એ વસ્તુનું છાપકામ કાગળ ઉપર થાય. આ છે અવલંબનની પ્રોસેસ. પહેલાં આ બધું ગોઠવવું ને એ પરિણમનનું હતું. જે છાપવાનું છે એ મટીરિયલ આવે એ ગ્રહણ છે, ગોઠવવું એ પરિણમન છે. મશીનની અંદર કાગળની અંદર જ્યારે છપાય તો એ અવલંબન છે અને બહાર નીકળી જાય એ વિસર્જન છે. એટલે ચાર પ્રક્રિયા થાય છે, ગ્રહણ, પરિણમન, અવલંબન ને વિસર્જન, બરાબર છે. આ
જે શક્તિ તૈયાર થાય તો એને ભાષા પર્યાપ્તિ કહેવાય. આ પર્યાપ્તિ પણ અંતરમૂળ સુધી ચાલે છે. છેલ્લી પર્યાપ્તિ છે મન. બોલો, તમે બધા વિચારી શકો છો ખરા? વિચારો શકો છો? હારો, ચાલો 4 × 4 કરીએ તો કેટલા થાય? 16. એટલે તમે વિચાર્યું તો સર્વપ્રથમ આપનું મન જે છે ને એ શું કરે છે, વિચારવા માટેના પૂતગલો ગ્રહણ કરે છે. પહેલામાં ભાષા હતું, એની પહેલાં શ્વાસોશ્વાસ, આની અંદર મનોવર્ગણા છે. એક પ્રકારના પૂતગલાસ્તિકાય છે જેને સર્વપ્રથમ જીવ ગ્રહણ કરે છે. એટલે મનને વિચારવા યોગ્ય પૂતગલોનું ગ્રહણ, વિચારને અનુરૂપ પરિણમન, અને વિચારાત્મક જે વિચાર આવે છે તે, અને એ વિચાર થઈ ગયા બાદ જે છૂટે છે એને વિસર્જન, આવી 4 પ્રોસેસ જેનાથી થાય એ મન નામની પર્યાપ્તિ કહેવાય. બરાબર છે? તો 6 પર્યાપ્તિ મેં તમને બતાવી. એમાં પહેલી પર્યાપ્તિ, એનો એક સમય છે, એક સમય પૂરો કરતા એક સમય લાગે. બીજી પર્યાપ્તિ, એને પૂર્ણ કરતા કેટલો ટાઈમ લાગે? ત્રીજી કઈ પર્યાપ્તિ, એને પૂરી કરતા કેટલો ટાઈમ લાગે? ચોથી પર્યાપ્તિ, એને ટાઈમિંગ કેટલો લાગે? પાંચમી કઈ પર્યાપ્તિ, એને ટાઈમિંગ અંદરમૂળ, અને છેલ્લી પર્યાપ્તિ મન પર્યાપ્તિ. બરાબર છે? એને પણ કાળ અંતરમૂળ લાગે. આપણે સ્થાવર જીવોના ભેદ ચાલતા હતા એમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા આ શબ્દો જોવાનો હતો. બરાબર છે? જીવ જ્યારે એક સ્થાનથી મૃત્યુ પામીને અન્ય સ્થાનમાં જાય ત્યારે જ ફિક્સ થઈ જાય કે આ જીવ પોતાની બધી પર્યાપ્તિઓ પૂરી કરશે કે નહીં કરે. ક્યારથી નક્કી થાય? એક દેહને છોડી અન્ય દેહની પ્રાપ્તિ કરે એ વચ્ચે જ ડિસાઈડ હોય કે આ વ્યક્તિ પર્યાપ્તિ પૂરી કરશે કે નહીં કરે. એ નક્કી કરનારું સાધન કયું? તેમાં 2 કર્મો છે. 2 કર્મો, એક પર્યાપ્ત, પર્યાપ્ત નામ કર્મ, અને અપર્યાપ્ત નામ કર્મ. કયું કર્મ બોલ્યો? હવે પર્યાપ્ત નામ કર્મનો અર્થ બોલું છું. પર્યાપ્ત નામ કર્મનો, જીવ જ્યારે અહીંથી મરીને બીજા સ્થાને જતો હોય ને, એને જો પર્યાપ્ત નામ કર્મનો ઉદય થાય તો એની જેટલી પણ પર્યાપ્તિઓ છે અવશ્ય મેવ પૂરી કરે, કરે ને કરે જ. અને જો અપર્યાપ્ત નામ કર્મનો ઉદય હોય તો એની જે પર્યાપ્તિઓ છે એ બધી પૂરી નહીં જ કરે. શું બોલ્યો? ફરીથી બોલું. પર્યાપ્ત નામ કર્મની વ્યાખ્યા, જેટલી પણ એ વ્યક્તિની પર્યાપ્તિ હોય એ અવશ્ય મેવ પૂરી કરે તો એને પર્યાપ્ત કહેવાય, અને અવશ્ય મેવ પૂરી નથી જ કરવાના એને અપર્યાપ્ત કહેવાય. કેમ નથી કરતા? કારણ કે એને અપર્યાપ્ત નામ કર્મનો ઉદય છે. એટલે જે જીવોને અપર્યાપ્ત નામ કર્મનો ઉદય હોય તેને અપર્યાપ્ત કહેવાય, અને જેને પર્યાપ્ત નામ કર્મનો ઉદય હોય એને પર્યાપ્ત કહેવાય. દરેક જીવો ઉત્પત્તિ સ્થાને આવે એને પર્યાપ્તિ સ્ટાર્ટ કરે. પર્યાપ્તિ સ્ટાર્ટ કરે તો પહેલી પર્યાપ્તિ કઈ? આહાર. બધા જીવો પૂરી કરે, પર્યાપ્ત હોય કે અપર્યાપ્ત, બધા જીવો પૂરી કરે. બીજી પર્યાપ્તિ, બધા જીવો પૂરી કરે. ત્રીજી પર્યાપ્તિ, બધા જીવો પૂરી કરે. પણ ચોથી પર્યાપ્તિ અપર્યાપ્ત નામકર્મમાં વાળા કરે જ નહીં, અને પર્યાપ્ત નામકર્મ વાળા અવશ્ય મેવ કરે. તો એકિન્દ્રિયના ભવ માટે 4 પર્યાપ્તિઓ છે. એકિન્દ્રિયના ભવ માટે 4 પર્યાપ્તિઓ,
એમાં જે ચારે પર્યાપ્તિ પૂરી કરે એને પર્યાપ્ત કહેવાય અને જેને ચાર પર્યાપ્તિ પૂરી ન થાય એને અપર્યાપ્ત કહેવાય. એટલે આપણે પૃથ્વી કાયમાં પર્યાપ્તા પણ છે અને અપર્યાપ્તા પણ છે. પૃથ્વી કાય સૂક્ષ્મ પણ છે અને બાદર પણ છે. એટલે ચાર રીતે પૃથ્વી કાયને બોલીશું. પહેલું સૂક્ષ્મ પૃથ્વી કાય પર્યાપ્તા, સૂક્ષ્મ પૃથ્વી કાય અપર્યાપ્તા, બાદર પૃથ્વી કાય પર્યાપ્તા, બાદર પૃથ્વી કાય અપર્યાપ્તા. ચાર થયા. એવી રીતના અપ કાયના બોલવાના છે, ફાવશે ને બધાને? પહેલો ભેદ સૂક્ષ્મ, તમે બોલ્યા નહીં હા, એટલે હવે તમારે બોલવાનું છે, બરાબર છે? અપકાયના ચાર ભેદો થયા, એવી રીતે તેવકાયના પણ ચાર ભેદો, વાવકાયના પણ ચાર ભેદો. હવે વનસ્પતિ કાય છે ને, એમાં આપણે બે ભેદ જોયા હતા, એક પ્રત્યેક વનસ્પતિ કાય, સાધારણ વનસ્પતિ કાય, બરાબર છે? તો જે ચાર ભેદો આપણે બોલ્યા છે ને એ સાધારણમાં સંભવિત છે, પણ પ્રત્યેકમાં સૂક્ષ્મ નામનો ભેદ નથી. એટલે પ્રત્યેકમાં સૂક્ષ્મ નહીં બોલવાનું, તો બાદર પ્રત્યેક વનસ્પતિ કાય પર્યાપ્તા, બાદર પ્રત્યેક વનસ્પતિ કાય અપર્યાપ્તા. કુલ ટોટલ કેટલું થયું? 22 પ્રકારના ભેદો થાય છે, બરાબર છે? સાધારણમાં આવી રીતના સૂક્ષ્મ, સાધારણ, વનસ્પતિ, પર્યાપ્તા, સૂક્ષ્મ, સાધારણ, વનસ્પતિ કાય અપર્યાપ્તા, બાદર, સાધારણ, વનસ્પતિ કાય પર્યાપ્તા, બાદર, સાધારણ, વનસ્પતિ કાય અપર્યાપ્તા, બરાબર છે? કુલ 22 ભેદો થયા. સાધારણનો પર્યાયવાચી નામ છે નિગોદ, બરાબર છે? કયો પર્યાયવાચી નામ? નિગોદ. તો આ 22 માંથી નિગોદના કુલ ટોટલ ભેદો કેટલા હશે? તમે બોલો, કાઉન્ટિંગ કરીને કહો. હેલ્પ માંગો છો? કોઈની હેલ્પ કરી શકાશે આમ બાજુથી? બોલો તમે કહો. ચાર નિગોદના છે અને બાકીના બધા, જો સાધારણનું પર્યાયવાચી નામ હોય નિગોદ, તો નિગોદના યાને કે સાધારણના ચાર ભેદો એ નિગોદના કહેવાય. તો બાકીના બધા નિગોદ સિવાયના, એટલે પ્રત્યેક કહેવાય કે ના કહેવાય? હા, પૃથ્વી કાય પ્રત્યેક જ છે, પણ વનસ્પતિ ના કહેવાય. પૃથ્વી કાય પૃથ્વી કાય કહેવાય. અપકાય પણ પ્રત્યેક જ છે, તેવકાય પણ પ્રત્યેક છે, વાવકાય પ્રત્યેક છે, એટલે આ 16 તો ખરા જ, અને પ્રત્યેક વનસ્પતિ કાયના 2, બરાબર છે? કુલ મળીને 18 ભેદો. હવે આવતી વખતે ગુરુવારે આપણે આવવાના છે ને, તે વખતે આ 22 ભેદો તમારે બરાબર લર્ન કરીને આવવાના છે, બરાબર છે? તો હું કહીશ કે પર્યાપ્તા એમાંથી કેટલા ભેદો છે, અપર્યાપ્તા કેટલા છે, પ્રત્યેક કેટલા છે, સાધારણ કેટલા છે, નિગોદના કેટલા છે, સૂક્ષ્મ પર્યાપ્તા કેટલા છે, આવા તમને ટાઈમિંગ આપીશ, એ રીતે આપને ક્વેશ્ચન રાખીશું, બરાબર છે? અને જે બધા ફાસ્ટ જવાબ આપે છે ને એમના માટે થોડાક નવા ક્વેશ્ચન છે. જેમ કે આ સૂક્ષ્મ જીવો કઈ જગ્યાએ નથી? સૂક્ષ્મ બાદર ગઈ વખતે કીધું હતું ને કે નથી કીધું? ફરીથી કહી દઉં, ચાલો. આ સૂક્ષ્મ જીવો છે ને કોઈ પણ પ્રકારના, 14 રાજલોકમાં એવી કોઈ જગ્યા નથી, ઠાંસી ઠાંસીને બધે ભરેલા છે, બરાબર છે? એની ઉપર આપણે બેસી જઈએ તો વિરાધના થાય કે ના થાય? ના થાય. કેમ ના થાય? ભાવિકભાઈ, એની વ્યાખ્યા આપણે શું કરી હતી? સૂક્ષ્મની જે ઇન્દ્રિયનો વિષય બનતા જ નથી,
એટલે ઇન્દ્રિયનો વ્યાઘાત જેને થતો નથી એવા આ સૂક્ષ્મ જીવો છે. એટલે આપને ટચ જ નથી થતા તો આપનાથી વ્યાઘાત પણ કેવી રીતે થશે? એટલે આપના શરીરથી એની હિંસા થતી નથી. બરાબર છે? એટલે હું તમને એમ પૂછીશ બેન, હું તમને એમ પૂછીશ કે રસોડામાં કામકાજ કરતા આ 22માંથી તમે કેટલાની વિરાધના કરો છો? એ તમારે કાઉન્ટિંગ કરીને લાવવાનું છે. એટલે સૂક્ષ્મની વિરાધના થતી નથી, થાય તો બાદરની જ વિરાધના થાય. બરાબર છે? એટલે સૂક્ષ્મ જીવો 14 રાજલોકમાં છે અને બાદર જીવો કયા કયા? તો ગઈ વખતે આપણે પૃથ્વી કાય જીવો જોયા હતા, સ્ફટિક, મણિ, રત્ન, પરવાળો, હિંગળો, હડતાલ, મનસિલ, સોનું વગેરે ધાતુઓ, આવા ઘણા ઘણા ભેદો પૃથ્વી કાયના જોયા હતા. હવે અપકાયના બતાવવામાં આવે છે. અપકાયના આકાશનું પાણી આપણે મંગળવારથી શરૂ કરવાનું હતું, પરંતુ તે દિવસે જોરદાર વરસાદ આવ્યો, એ આકાશનું પાણી કહેવાય. બરાબર છે? ભૂમિનું પાણી, ભૂમિમાં કૂવા વગેરેની અંદરથી અને ડંકીથી જે કાઢવામાં આવે, મોટરથી જે કાઢવામાં આવે, એ બધા એ ભૂમિનું પાણી કહેવાય. ઉપરથી જેટલું પડે એટલે આકાશનું કહેવાય. આ છે બધા પાણીના જીવો. આ તો ભિન્ન ભિન્ન રીતે છે ને, એટલે એના જુદા જુદા નામ આપ્યા છે. બાકી છે તો પાણીના જ જીવો. બરાબર છે? હવે ઝાકળ, બરફ, કરા, આ બધા અપકાયના લીલી વનસ્પતિ ઉપર છે ને, એ પાણીના બિંદુઓ મોતીની જેમ ચમકતા હોય છે, એ પણ અપના જીવો છે. વિશેષ તમને ન ખબર પડે ને એવો એક પાણીનો પ્રકાર એ લોકોએ આપેલો છે, ધુમ્મસ. ધુમ્મસ તો બધાને ખબર છે ને. હવે ધ ન બોલતા ઘ બોલવાનો. ઘનો દધી, ઘન એટલે થીજી ગયેલા ઘી જેવું, અને ઉદધી, ઉદધી એટલે પાણીનો સમુદ્ર કહેવાય. ઉદધીનો અર્થ છે સમુદ્ર, પણ ઉદ એટલે પાણી, પાણી જે ધારણ કરે ને એને ઉદધી કહેવાય. તો આવા ઘન પાણીનો સમૂહ એને ઘનો દધી કહેવામાં આવે છે. લોકમાં આ પૃથ્વી શેષનાગે ધારણ કરેલી છે, આવું કહેવાય છે ને, પૃથ્વી શેષનાગે ધારણ કરેલી છે. પણ આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ ને, એ પૃથ્વીનું નામ છે, નામ છે રત્નપ્રભા નામની પૃથ્વી. કઈ પૃથ્વી છે? રત્નપ્રભા. આ દળદાળ પૃથ્વી છે, આમ એની થિકનેસ 180,000 યોજન છે એની થિકનેસ, અને એની લંબાઈ અને એની પહોળાઈ અસંખ્ય અસંખ્ય યોજનોની છે. હવે આટલી વિશાળકાય પૃથ્વી કોના આધારે ટકી છે? તો એ આધાર છે આ ઘણો દધી. હવે ઘણો દધી પણ કોઈકને આધારે ટકેલું છે. એમાં એક એક્ઝામ્પલ છે, આ વસ્તુ બોલ્યા પછી હું એક્ઝામ્પલ આપીશ. પહેલી કઈ પૃથ્વી છે? રત્નપ્રભા. કોના આધારે ટકેલી છે? ઘણો દધી. હવે ઘણો દધી પણ આવું ઘી જેવું પાણી છે, એ પણ કોઈકના આધારે ટક્યું છે. એ ટકનારું સાધન એટલે જે ટકાવી રાખે છે એ છે ઘનવાત. વાયુ કારણે એક ભેદ, ઘનવાત એ જાડો વાયુ છે, એના પ્રેશરથી આ પાણીનો સમૂહ અધ્ધર રહ્યો છે અને એ પાણીના સમૂહની ઉપર આ રત્નપ્રભા નામની પૃથ્વી રહેલી છે. હવે ઘનવાત એ પણ પતલા વાયુને કારણે રહ્યો છે, એટલે તનવાત, એની ઉપર ઘનવાત, એની ઉપર ઘણો દધી અને એની ઉપર, એટલે ચાર વસ્તુ થયું. પહેલું શું? રત્નપ્રભા પૃથ્વી, એની નીચે ઘણો દધી, એની નીચે
ઘનવાદ, એની નીચે તણવાદ. તન એટલે હલકો વાયુ એટલે તનુવાદ, ઘન એટલે ઘાટો વાયુ, ઘનોદધી એટલે ઘાટું પાણી, અને એની ઉપર પૃથ્વી. તો કુલ પૃથ્વીઓ નીચે કેટલી છે ભાઈ? સાત. દરેક પૃથ્વીને નીચે આ જ સિસ્ટમ છે. પહેલાં તે પૃથ્વી, પછી ઘનોદધી, ઘનવાત અને તનવાત. આ ત્રણેય વસ્તુ રહેલી છે એને આધારે. પણ એ આકાશ તો આધાર, એમ તો દરેક પદાર્થ આકાશને આધારે રહે છે. એ આધાર એટલે કે આ રીતે આધાર નહીં, જગ્યા આપે છે. આ ચાર વસ્તુથી આ પૃથ્વી ટકેલી છે. પૂર્વકાળની અંદર, અત્યારે બધા ગેસ વાપરે છે, પહેલાં પ્રાઇમસ એને કહેતા હતા ને, પ્રાઇમસ વાપરતા હતા. એની અંદર કેરોસીન ભારે કે વાયુ ભારે? હલકું કેરોસીન કે હવા? હવા હલકી અને કેરોસીન વજનદાર, બરાબર છે ને? તેવી રીતના પૃથ્વી વજનદાર અને ઘનોદધી એનાથી હલકી, તો એનાથી હલકું વાયુ, એનાથી તનવાત હજુ હલકું. છતાં પણ આ વજનદાર વસ્તુઓ એની પર રહે છે. પરંતુ આપણે આ સ્ટવના દ્રષ્ટાંતથી સમજીશું તો ખ્યાલ આવશે. કેરોસીન ભારે છે અને વાયુ હલકો છે, છતાં પ્રાઇમસમાં વાયુ પૂર્યા પછી જ્યારે ઉપર પિન નાખીને જ્યારે એને પ્રજ્વલિત કરવામાં આવે છે ને, તો વાયુ નીકળતો નથી, પણ નીકળે છે કોણ? કેરોસીન. કોઈ પણ ફુગ્ગો હોય એમે ફૂલાવવામાં આવે તો એની અંદર પાણી ભર્યું હોય ને તો હવા જલ્દી નીકળે ને પાણી પછી નીકળે. છતાં પણ અહીં નીચે વાયુ રહે છે અને એના પ્રેશરથી કેરોસીન બહાર નીકળે છે. એટલે વાયુ પણ આવા કેરોસીનને જે રીતે વહન કરી શકે છે, તેમ ઘનોદધીને પણ ઘનવાત અને તનવાત ધારણ કરી શકે છે. સમુદ્રોમાં વહાણો તરતા હોય છે તો પાણીને આધારે આવા મહાકાય વિશાળ એવા જહાજો જેમ તરે છે, તેમ આ ઘનોદધીને કારણે આ પૃથ્વી ટકી શકે છે. આ રીતે પાણીના ભેદો મેં તમને બતાયા. હવે અગ્નિના ભેદો. ઇંગાલ ઝાલ મુમૂર અંગારા, સગડી જ્યારે પ્રજ્વલિત કરવામાં આવે ને, સગડી પાપડી શેકવા માટે સગડી ખ્યાલ છે ને, જેમાં કોલસા નાખી અને જે પ્રજ્વલિત કરવામાં આવે, એ કોલસાને અંગારા કહીશું. બીજું છે ભડકો, એટલે એકાએક મોટું જ્વાળા થાય એ ભડકો. ચપ્પુ ઘસવાની ઘસતા હોય અને જે તનખા નીકળે એ પણ અગ્નિકાયના ભેદો છે. તમે બધા પૌષધ કરો અને પૌષધની અંદર ઠંડીના દિવસો હોય અને ચરવલામાંથી કટખટ અવાજ આવતો હોય, તો એ અવાજ શેનો હશે? તનખા થાય ને, તો એ અગ્નિકાયનો કહેવાય. અને આપણે કરેમી ભંતે જ્યારે બોલીએ ને, એની અંદર અભિગ્રહ લઈએ છીએ કે કોઈ પણ પ્રકારના જીવોની અમે હિંસા કરીશું નહીં. તો ઉપયોગ રાખો કે ગરમ જે દસીના ચરવલા ઇત્યાદિ વાપરવા જોઈએ કે જેને કારણે એમાં આવો અવાજ ના થાય અને આ અગ્નિકાયની વિરાધના ન થાય. પછી ઉલ્કા, આકાશમાંથી દેખાતા અગ્નિ જેવું જે હોય તેને ઉલ્કા કહેવાય. વર્ષો પૂર્વે ઉલ્કાપાત બધી થઈ હતી. 16 ડિસેમ્બર તારીખના ઉલ્કાપાત થયો હતો. તો ઉલ્કા આકાશમાંથી ખરતા તારા જેવું હોય તે ઉલ્કા કહેવાય. અને આકાશમાં થતી વીજળીઓ એ તેમજ
દીવાનો, પ્રકાશ આ બધા અગ્નિકાયના જીવો છે. શરીરના ઘર્ષણથી પણ અગ્નિ પ્રગટ થાય, એવી રીતના પથ્થરોના ઘર્ષણથી, લાકડાના ઘર્ષણથી, મસ્તકમાં જે કાસ્કો નાખવામાં આવે ને એના ઘર્ષણથી, આવા ઘણા પ્રકારના ઘર્ષણથી અગ્નિકાયો ઉત્પન્ન થાય છે. તો અને બીજું કે આ લોકોએ, ગુરુદેવે આ અગ્નિકાય જીવોને સારી રીતે સમજવા માટે ત્યાં શાસ્ત્રમાં પાઠ પણ આપ્યો છે કે નિયુન બુદ્ધિએ, નિપુણ બુદ્ધિ દ્વારા તમે આ અગ્નિકાયને સમજજો. કારણ કે અગ્નિકાય ઘણી ઘણી જગ્યાએ વિરાધના પામે છે. સેલ જે હોય છે ને, એ સેલમાં પણ અગ્નિકાયના જીવો હોય છે, મોબાઈલમાં અગ્નિકાયના જીવો હોય છે. એટલે વારંવાર મોબાઈલ ચાલુ બંધ કરીએ તો પણ ઉપયોગ રાખજો, જોવા જેવું હોય તો જોજો, બાકી ચાલુ બંધ નાહક કરશો નહીં. એમ બહેનોને વધારે ખબર છે, એક સ્વિચ પાડે ને તો કેટલાની પ્રાયશ્ચિત આવે? છઠનું. અને બંધ કરે તો? ચાલો ઠીક છે, પ્રાયશ્ચિત આપવાનું ગુરુદેવોનું કામ છે, બરાબર છે, આ આપનું કાર્ય નથી. છતાં પણ જેટલી વાર મોબાઈલની સ્વિચ ચાલુ અને બંધ થઈ એવું તમારો ઉપયોગ રાખવાનો રહેશે. જરૂરિયાત હોય તો જોવાનું, બાકી ગુરુદેવ પ્રાયશ્ચિત ગુરુદેવ પાસેથી લેવાનું. એટલે આ બધા જુદા જુદા પ્રકારના અગ્નિકાય જીવો છે, જે અગ્નિની આપને વિરાધનાથી બચવાનું છે. હવે અગ્નિકાય પછી વાયુકાયના જીવો આવે છે. વડવાનળ, કોઈને ખબર છે વડવાનળ કોને કહેવાય? દાવાનળ ખબર છે, જંગલમાં જે થાય તે દાવાનળ, અને સમુદ્રમાં જે થાય ને એને એને વડવાનળ. હવે સમુદ્રની અંદર આટલું બધું પાણી ઠલવાય છે તો જાય છે ક્યાં? તો સમુદ્રની અંદર એક પ્રકારનો આ વડવાનળ પ્રજ્વલિત છે, કે એ અગ્નિ આ અપકાયના જીવોને બાળી નાખે છે, સ્વભાવતઃ છે. તો એ પાણીનો જે અગ્નિ હોય એ વડવાનળ કહેવાય. પાણીમાં વીજળી તો હોય જ છે, એટલે ધોધ પાડીને એની અંદરથી ઇલેક્ટ્રિક સિટી તો લેવામાં આવે છે. આ ઇલેક્ટ્રિક સિટી પણ એક પ્રકારનું અગ્નિકાય જ છે, એટલે ઇલેક્ટ્રિક સિટી એ ઉત્પન્ન કરવામાં પણ ઘણી હિંસા છે. માટે યોગ્ય રીતે જરૂરિયાત પૂરતું જ અગ્નિકાયનો વપરાશ કરવો જોઈએ, બરાબર. પછી આવે છે વાયુકાય. વાયુ એટલે પવન થાય છે, પણ પવનને જુદી જુદી રીતે આપણે જોઈશું. તો પહેલો અપકાય વાયુકાય છે, ઊંચે ફરતો જે વાયુ હોય, પતંગ ઉડાડતા હોય તો ઘણીવાર કેટલાકની પતંગ ઉડતી જ ના હોય, પણ કેટલાકની પતંગ ઉપર ને ઉપર જ જતી હોય. તો એ વાયુ ઉર્ધ્વ લઈ જનારો, ઉદ્ભ્રામક વાયુ. બીજો કયો વાયુ છે? નીચે ભમતો. આ રેડિયો જે છે ને, રેડિયો એના જે વેવ્સ આવે ને એ નીચેના પટ્ટામાં જ ચાલે, નીચેના પટ્ટામાં ચાલે ને, નથી ખ્યાલ, ઉપરના પટ્ટામાં ના આવે. એવી રીતના દરેકના વાઇબ્રેટ, એટલે પૂતગલો છોડવામાં આવતા હોય, જુદા જુદા પ્રકારના પૂતગલોના વે હોય એની અંદર જતું હોય. તો જે વાયુ નીચે ભમતો હોય એને ઉત્કલિક વાયુ કહેવાય. વંટોળિયો, વંટોળ ગોલ ગોલ ફરતો ફરતો આવે તો એને વંટોળિયો કહેવાય. પછી ગુંજારો કરતો, યાને કે ઘર બંધ હોય ને વાયુના સુસવાટા બોલતા હોય એ સિસોટીઓ જેવું અવાજ આવતો હોય એ ગુંજારો કરતો વાયુ. પછી આપણે જોઈ ગયા તે ઘનવાત અને તનવાત, બરાબર છે. આ વાયુકાયના ભેદો થયા. હવે વનસ્પતિ કાયના ભેદો આવે છે. વનસ્પતિ કાયના એમનો એક પ્રશ્ન છે, જથ્થ જલમ તથ્થ વનસ્પતિ વનસ્સઈ, આવું પ્રમાણ છે. જ્યાં જ્યાં પાણી છે ત્યાં ત્યાં વનસ્પતિ છે, પણ જ્યાં જ્યાં વાયુ છે ત્યાં ત્યાં, કારણ
કારણ કે ખુલ્લી જગ્યા જ્યાં છે ને એ તમામ જગ્યાએ વાયુ તો છે જ, એટલે અગ્નિ ખુલ્લી જગ્યામાં જ પ્રજ્વલિત થાય ને એટલે ત્યાં તો વાયુ તો હોય ને. વડવાનલ વાયુ એટલે આ તો વડવાનલ, અનલ એટલે અગ્નિ છે, પણ ત્યાં પણ શ્વાસવાસના પૂતગલો વગેરે બધું હોય જ. જ્યાં પાણી એકદમ નક્કર ભાગ હોય ને, પૃથ્વી કાયની શિલા હોય તો એની અંદર હજુ વાયુ જઈ ના શકે, તો એ વિચાર નિયમ. બાકી ખુલ્લાની અંદર તો બધી જગ્યાએ વાયુ રહેલો જ છે. બરાબર છે. એમ તમારી જે પાણી અને એની અપેક્ષા જોઈએ ને તો જીવો ત્રસ જીવોની ઓછી વિરાધના છે, પરંતુ એની જે પેલું દર્પણથી પેલો એ તડકાની અંદર રાખીએ ને એની અંદરથી નીકળે ને રિફ્લેક્શન, એના કારણે જો જીવોની હિંસા થતી હોય તો એ જુદું છે. બાકી પાણી ધોધ દ્વારા જેટલી હિંસા થાય એવી હિંસા એમાં નથી, પરંતુ બંનેમાં અગ્નિકાય જીવો તો ઉત્પન્ન થાય છે, અગ્નિકાયની વિરાધના થાય જ છે. બીજું, સૂર્યકિરણથી ચાર્જ થતી જે પણ બેટરી છે, જે પણ કેલ્ક્યુલેટર છે, બીજું કોઈ પણ જે પણ થતું હોય એ આપને સામાયિકમાં ટચ થાય એવું માનવું નહીં, કારણ કે એમાં અગ્નિકાય જીવોની વિરાધના થાય જ છે. એટલે સામાયિકમાં સેલવાળી ઘડિયાળ લઈને બેસાય નહીં, બરાબર છે, અને બેઠા હોય તો ટચ થાય નહીં, બરાબર છે. અગ્નિકાયની એમાં વિરાધના ચાલતી હોવાને કારણે નિયમનો ભંગ થાય છે. બરાબર. વનસ્પતિ એના બે પ્રકાર છે, પ્રત્યેક અને સાધારણ. તો સાધારણમાં ઘણા બધા પ્રસિદ્ધ નામો છે. કંદા એટલે એમ કાંદા એનો અર્થ થાય છે, પરંતુ કાંદાની સાથે જમીન કંદ, જમીનમાં જે બધું ઉત્પન્ન થાય ને એવું બધી જ વસ્તુ કંદા શબ્દથી લઈ લેવાની રહેશે, બરાબર છે. એવા જમીનની અંદર જે જે વસ્તુ ઉત્પન્ન થતી હોય એ બધું સાધારણ. બોલો, તમારે જવાબ આપવાનો છે. રીંગના સાધારણ કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. આપનાથી તો ખવાતા નથી. બહુબીજ છે, તો બહુબીજની વ્યાખ્યા શું? તમે શું કહો છો ભાઈ? જો આપણે કેરી જે હોય ને એના એક શરીરની અંદર અનેક જણ બેઠા જ છે, એમના પ્રત્યેક વનસ્પતિ કાંઈ જોઈશું એટલે ખબર પડશે. દાડમનું જ્યુસ આપણે વાપરીએ છીએ તો દાડમ એમ દેખાય છે એક, પણ દાણા દાણા જેટલા હોય એટલા બીજ તો હોય, બરાબર છે. તો આવતી વખતે તમારે મને કહેવાનું છે કે રીંગના કેમ ન ખવાય આપનાથી, ઠીક છે? એ એમનો જવાબ બધાનો સાચો છે, પણ તમારે મને ઓળખાવવું પડશે કે બહુ બીજ કોને કહેવાય, બરાબર છે. વનસ્પતિ કાયના બે ભેદો થયા, પ્રત્યેક અને સાધારણ. સાધારણની અંદર કાંદા એવું લખ્યું છે, એમ કાંદા અમુક ભાષામાં એને ડુંગળી કહેવામાં આવે છે, બરાબર છે. પરંતુ જમીનમાં જે કંદ થાય, જેમ કે બટાકા, એ એનાથી લઈ લેવાનું. અંદર બટાકા કદાચ ન લખ્યા હોય તો પણ તમારે સમજવાનું. અંકુરો ફૂટે એટલે કશું વાવ્યું હોય અને જે અંકુરો બહાર નીકળે ને એ પણ સાધારણ. એટલે જેટલી પણ વનસ્પતિ ઉગવાની શરૂઆત થાય ને, ચાહે પાંદડું હોય ચાહે ફળ હોય, એક્સ વાય ઝેડ જ્યારે પણ ઉત્પન્ન થાય ને એ પહેલી ક્ષણે એ સાધારણ જ હોય. પછી સાધારણનું વધારે ને વધારે આયુષ્ય અંતર મુહૂર્તનું હોય. આયુષ્ય કેટલું હોય? કોનું? સાધારણનું. પરંતુ એ અંતર્મુહૂર્ત પછી એ જો વનસ્પતિ પ્રત્યેક જાતિની હોય તો એ અનંત જીવો આયુષ્ય પૂરું થઈને એમાંથી ચવી જાય
અને જે જાતનું યાને કે પ્રત્યેક જાતનું હોય તો એ વૃક્ષ આગળ વૃદ્ધિ પામે. બીજા નંબરમાં અમુક વસ્તુ સાધારણ ક્વોલિટીની હોય તેની અંદર અંતર્મૂળમાં જીવો ચવતા જાય, નવા ઉત્પન્ન થતા જાય. બટાકું છે તો એની અંદર સાધારણ જીવો છે એટલે એની અંદર અંતર્મૂળ થાય એટલે અમુક જીવો ચવે, અમુક નવા ઉત્પન્ન થાય, પાછા બીજા ચવે, નવા ઉત્પન્ન થાય, એમ ઉત્પત્તિ ચવન ચાલ્યા જ રાખતું હોય છે. જ્યારે મગ વગેરે જે ભૂમિમાં વાવ્યા હોય એ વાવેલા મગ વગેરે જ્યારે એનું અંકુરો ફૂટે, ફણગો ફૂટે ત્યારે તો સાધારણ, પણ એ ધીરે ધીરે અંતર્મૂળથી થોડાક અધિક કાળની અંદર એની અંદર રહેલા સાધારણ જીવો ચવી જાય છે, પછી એ પ્રત્યેક જાતિનું થાય છે. એટલે આપણે જે વનસ્પતિને વાપરીએ છીએ એ બધી પ્રત્યેક છે અને સાધારણ કઈ છે આપણે ગુરુવારે આપણે જોઈશું. બરાબર છે, જીનાજ્ઞા સાધારણ, જીનાજ્ઞા વિરુદ્ધ કઈ પણ બોલાય હોય તમે ઈચ્છામિ ગુણમ સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસ્ત્રી.